વાચન દ્વારા સર્જન. બાળકની અભિવ્યક્તિ એટલે ગરર કરીને હસવું કે રડવું, એટલે ખુશ હોય ત્યારે પ્રસન્ન અવાજો થાય, અને ભૂખ, ટાઢ, તડકો, ઉત્તેજના, થાક, ગમે તે દુઃખ પડે ત્યારે રડવાનું ચાલુ થઈ જાય. આવું જ વાચન અને અભ્યાસ વગરના લેખન જેવું છે. વ્યક્તિમાં લેખનની અભિવ્યક્તિની અદમ્ય ઝંખના હોય, બહોળો અનુભવ હોય, મનમાં સંવેદના હોય જે ઉછળીને બહાર આવવા તલપાપડ થતી હોય, કોઈ આઘાત કે અત્યાચાર સામે મન બંટ પોકારવા માગતું હોય, કે લાગણી, પ્રેમ, આવેશ શબ્દોમાં કંડારાવા વિહવળ બન્યા હોય, ત્યારે શું થાય? અભિવ્યક્તિ તો શાયદ થઈ જાય, પણ એ અસરકારક ના હોય, જીવંત ના લાગે. કારણ એમાં માત્ર એકતરફી ચિત્ર હોય, એકતરફી મંતવ્ય હોય, સીમિત અને સંકીર્ણ વાત હોય. આનું કારણ શું? આનું કારણ વાચનનો અભાવ. વાચન અને લેખન બંને સંદેશા વ્યવહારના માધ્યમો છે, બંનેમાં એક સામ્ય છે. આ બંને સક્રિય પ્રક્રિયાઓ છે જે એકવાર શરૂ કરો તો પાણીના રેલાની જેમ ચાલે છે. એમાં ત્રણ માપદંડ નિહિત છે: અર્થનું સાચું ઘટન, પરસ્પર સમજ અને એનું યોજનાબદ્ધ આલેખન. વાચન એટલે તે અને તેમાંથી અર્થ સમજવો. વાચન વ્યક્તિને નવી શૈલી, બીજાઓના મત, અન્ય માળખા અને જાતિઓ સાથે જોડે છે. લેખકના શબ્દોમાં શ્રી અભિવ્યક્તિ છે તે દેખાડે છે, દેશ દેશાંતરની સફર કરાવે છે. નવી દુનિયા, લોકો, તેમના જીવન, સમાજ, રહેણી કરણીનો પરિચય કરાવી નવા મૂલ્યો શીખવે છે. વાચન આપણા જ અનુભવો અને લાગણીઓ સતેજ કરે છે. લેખનના આમ તો ત્રણ અવતાર છે: પાયાનું માળખું કે રચના, સર્જનાત્મક લેખન એટલે જે પળે મનમાં કંઈક ઉગ્યું અને લખવું, અને અવશેષ રૂપ લેખન. આ બધું લોકોના ધ્યાનમાં આવ્યા વગર, પ્રશંસા પામ્યા વગર પડી રહે છે. વિશ્વનો 2-2.5 હજાર વર્ષનો ઇતિહાસ જોશો તો જણાશે કે આપણા પૂર્વજોએ પોતાની અદમ્ય છાપ છોડી જવાની ઝંખનામાં ભીત ચિત્રો સર્જ્યા, ભાષાનો કેટલેક અંશે વિકાસ કર્યો અને માહિતી, અનુભવ, જ્ઞાન વહેંચતા ગયા. એ બધું વાંચીને અને વિચારીને એ પછીના માનવે શિક્ષણની, વાચનની સફર કરી અને તેનાથી વધારે સારા સર્જન કર્યા. આમ વાચનની તક મળતા લેખનમાં કુશળતા આવવા લાગી. પૂર્વજોના ગુફા ચિત્રો, સાદા ચિત્રો વગેરેમાંથી ભાષા વિકસિત થઈ અને લેખનમાં વધુ અર્થપૂર્ણ સર્જન થતું ગયું. લેખન એ જ્ઞાન કે માહિતી પ્રકાશિત કરવાની પ્રક્રિયા હોય, એ લખતા પહેલા આપણી પાસે માહિતી હોવી જરૂરી છે, અને એથી જ લેખન માટે વાચન મહત્વનો ભાગ ભજવે છે. મનમાં કોઈ વિચાર સ્ફુરે, કોઈ ઘટના મનને દ્રવિત કરે, નવા પ્રદેશ, સ્થળો કે લોકોની મુલાકાતોથી નવું ગ્રહણ કર્યું હોય અને તેને શબ્દોમાં ઉતારવાની તીવ્ર ઈચ્છા થાય, ત્યારે આલેખનની જરૂર પડે છે. આ વેળા ખૂબ વાંચન કર્યું હોય તે હાથવગું બને છે. વાચનની ક્ષમતા લેખનનો વિકાસ કરે છે, કલ્પના શક્તિ સતેજ બનાવે છે અને સર્જનાત્મકતા વધારે છે. લેખકની ટેકનિક, તેના અંતરના અવાજની રજૂઆત, સંદેશો તેમજ કેન્દ્રીય વિચારની પ્રસ્તુતિ, માહિતી કેવી રીતે ગોઠવવી, લેખન શૈલી, એ બધાનું નિરીક્ષણ અને વિશ્લેષણ કરીને લેખન વધારે પ્રભાવશાળી બનાવી શકાય છે. પોતાના વિચારોમાં અને લેખનમાં પરિપક્વતા આવે છે, દ્રષ્ટિબિંદુ વ્યાપક બને છે. દરેક નવા પુસ્તકનું વાંચન આપને કંઈક નવું શીખવે છે, શબ્દ ભંડોળ વિસ્તારે છે, મગજને તેજ બનાવે છે, તાણ દૂર કરે છે અને આપ ખુદની અંદર ઝાંકીને ખુદને ઢંઢોળો છો. માનવી પુસ્તક વાંચનથી ખરેખર શું મેળવે છે? એ માત્ર આનંદ છે કે એનાથી પર કંઈક છે? વાચન એટલે આખરે એક કાગળ પર થયેલા લીટા જેને મગજ ઉકેલે છે. માહિલામાં થોડો હોબાળો થાય
અને એ શબ્દોમાં પરિણમે, અને એ જ શબ્દો અને એની સાથે ઝંઝાવાતની જેમ ઉઠેલા આપના પોતાના વિચારો અને લાગણી શબ્દ દેહે સાકાર થાય છે. આ જ છે વાચન દ્વારા થયેલું લેખન.